નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડ વર્લ્ડ. મિત્રો, આજે એક તમારા માટે યુનિક રેસીપી લઈને આવ્યો છું. અત્યારે ચોમાસાની સિઝન છે, બહાર ધોધમાર વરસાદ ચાલી રહ્યો છે અને વાતાવરણ ખૂબ જ ઠંડુ થઈ ગયું છે, અને આ વાતાવરણમાં આપણે બનાવીશું આજે લીલી મેથી અને મમરીનું શાક બનાવવાનું છે. ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો છે. વિડીયો પૂરેપૂરો જોજો, ક્યાંય સ્કીપ નહીં કરતા. ચાલો વિડીયો શરૂ કરીએ. મિત્રો, આજની રેસીપી તમને ખૂબ ગમશે, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો છે. આપણે લીલી મેથી લીધી છે, પાનવાળી લીલી મેથી છે, એને આપણે ઝીણી ઝીણી સમારી લેવાની છે. અને આ સમારી લીધા પછી એને પાણીથી બરાબર ધોઈ લઈશું. અને આજે સવારે નાસ્તા માટે કોથમીરની મમરી બનાવેલી, ચા સાથે બહુ મજા આવે છે, અને એમાંથી બચેલી છે. અને આ છે આદુ અને મરચાં કે જેને આપણે ક્રશ કરી લઈશું, અને આ લસણની કળી છે એને પણ આપણે ક્રશ કરીને એક પેસ્ટ બનાવી લઈશું. ચાલો વિડીયો શરૂ કરીએ. તો પહેલાં નોનસ્ટિક પેનમાં એક ચમચો તેલ લીધું છે, 1 થી 1.5 ચમચો તેલ, અને એમાં થોડું જીરું 1/2 ચમચી, અને જીરું બરાબર ક્રેકલ થાય એટલે આપણે અંદર એડ કરીશું 1 ચમચી લસણની પેસ્ટ, અને એને થોડું હલાવી લઈશું. થોડું લસણ ક્રેકલ થાય ત્યારબાદ એડ કરીશું ઝીણા સમારેલા ટમેટા, 2 મીડિયમ સાઇઝના ટમેટા છે જેને આપણે અગાઉ ઝીણા સમારી લીધા હતા, 1/2 ચમચી આદુની પેસ્ટ, અને ત્યારબાદ 2 ચમચી લીલા મરચાંની દરદરી પેસ્ટ. અને હવે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું, કારણ કે મીઠું એડ કર્યા પછી ટમેટા જલ્દી સોફ્ટ થતા હોય છે. અને હવે ગેસની ફ્લેમ થોડી હાઈ કરીશું અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે, અને બધા જ લીલા મસાલા બરાબર કૂક થવા દેવાના છે. ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે, કારણ કે લીલા મરચાં જ્યારે કૂક થતા હોય ને ત્યારે ખૂબ સરસ સુગંધ આવે છે મિત્રો. અને આપણે આ શાક છે ને ખૂબ ટેસ્ટી શાક બનાવવાનું છે, અને તમે વિડીયો પૂરેપૂરો જોજો. હવે આપણે લીલી મેથી કે જેને આપણે સમારી લીધી છે અને ધોઈ લીધી છે. લીલી મેથી બધાને ખૂબ પસંદ હોય છે, જાત જાતની વાનગીઓ બનાવીને લોકો ખાતા હોય છે. અને ખાસ કરીને તમે લીલી મેથી ખાઓ તો એનાથી ઔષધિ ફાયદાઓ ઘણા બધા થાય છે મિત્રો. નાના બાળકો હોય, વડીલો હોય કે યુવાનો હોય, દરેક લોકોએ લીલી મેથી ખાવી જ જોઈએ. લીલી મેથીમાંથી ગુજરાતી અવનવી અનેક રેસીપી બને છે મિત્રો. તમે કોમેન્ટ કરજો, હું તમારી સાથે શેર કરીશ અવનવી લીલી મેથીની વાનગીઓ. હવે સૂકા મસાલા એડ કરી દઈએ, હળદર, લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર. બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. આ મસાલા આપણે આપણા સ્વાદ મુજબ, આપણા ટેસ્ટ મુજબ એડ કરવાના છે. હવે બધા જ મસાલા એડ થઈ ગયા છે. હવે મસાલા કૂક થાય ત્યાં સુધી આપણે એકદમ ધીમા તાપે કૂક કરવાનું છે. તેલ પણ સેપરેટ થઈ ગયું છે, તો હવે એડ કરીશું 1 કપ દહીં. આ ફેટેલું દહીં છે અને બહુ ખાટું નથી. તો આ રીતે આ દહીંનો સ્વાદ આ મેથી મમરીના શાકમાં ખૂબ સરસ આવે છે. આપણે કોથમીરની મમરી બનાવેલી છે, અને જેનું ખૂબ સરસ મજાનું ખૂબ સ્વાદિષ્ટ શાક બનાવવાનું છે. હવે એને થોડું હલાવતા રહીશું, કારણ કે દહીં એડ કર્યા પછી એને સતત હલાવવું પડે છે. જો તમે હલાવશો નહીં તો દહીં ફાટી જશે, એ વસ્તુનો ખાસ ખ્યાલ રાખજો. સતત હલાવજો, 5 મિનિટ સુધી હલાવવાનું છે, અને ત્યારબાદ આપણે એડ કરીશું અંદર કોથમીરની મમરી. હવે આ મમરી ને એડ કર્યા પછી ફરી આપણે હલાવશું. ગેસની ફ્લેમ અત્યારે લો રાખેલી છે, અને આ રીતે આપણે ધીમા તાપે એને મમરી સોફ્ટ થાય ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે. ઘણા લોકોને દરેક શાકમાં ગળપણ જોઈએ છે મિત્રો. ગળપણ વગર એને ટેસ્ટ ન આવે, એને ખાટું જોઈએ, તીખું જોઈએ, સાથે ગળ્યું પણ જોઈએ. તો આપણે થોડું ગળપણ એડ કરી દઈએ, એના માટે થોડી ખાંડ એડ કરી દઈએ. તમને પસંદ હોય તો જ તમે એડ કરજો, પણ ખૂબ ટેસ્ટી લાગશે મિત્રો. અને આ રેસીપીમાં તમે વિચાર કરો કે અમે કેટલા સરસ ઇન્ગ્રેડિયન્ટ એડ કરી દીધા છે. બધું ઘરમાં હોય એ જ એડ કર્યું છે, અને છતાં આપણું ખૂબ જ સરસ અને ટેસ્ટી મમરી અને લીલી મેથીનું શાક તૈયાર થઈ ગયું છે. તેલ સેપરેટ થઈ ગયું છે, અને આ શાકને ગરમા ગરમ જ પીરસવાનું છે મિત્રો. આમાં રાહ નથી જોવાની, ઠંડુ થશે તો આ શાકનો એટલો ટેસ્ટ નહીં આવે જેવો ગરમમાં આવશે. તો ચાલો ફટાફટ આપણે આ શાકને પીરસી દઈએ. આ રોટલી, રોટલા, ભાખરી, પરોઠા સાથે આ શાક ખાવાની ખૂબ મજા આવે છે. તો આપણે એક સર્વિંગ પ્લેટમાં આ શાકને કાઢી લઈએ. આ શાક તમે તમારા ઘરે ચોક્કસથી બનાવજો, અને આમાં થોડું તમે પાણી એડ કરશો ને તો ગ્રેવીવાળું શાક બનશે. તમને જો ગ્રેવીવાળું શાક પસંદ હોય તો તમે ગ્રેવીવાળું શાક પણ બનાવી શકો છો. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, વધારે ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો. અને તમે ભારત દેશના કયા શહેરમાંથી, કયા ગામમાંથી મારો વિડીયો જુઓ છો તે મને જરૂરથી જણાવજો. થોડી કોથમીર ઉપરથી એડ કરી દઈએ, ગાર્નિશ કરી દઈએ. આપણે પણ આજે રોટલી, તીખા બટેટા સાથે મમરી મેથીનું શાક, ગોળ અને લીલા મરચાં સાથે શરૂ કર્યું છે. ખૂબ મજા આવશે મિત્રો, અને બહાર વરસાદ ધોધમાર વરસી રહ્યો છે. ચાલો મળતા રહીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.